મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે કેશોદના રાણીગુપરા ગામે તાલપત્રીનું વિનામૂલ્યે વિતરણ દેસાઈ અમૃતબેન સૌજીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાણીપરા ગામની ઝૂંપડપટ્ટીમાં 40થી વધુ પરિવારોને તાલપત્રીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું દેસાઈ અમૃતબેન સૌજીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેમાં જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સાધન સહાય આપવામાં આવે છે રક્તદાન કેમ્પોનું આયોજન વિનામૂલ્યે દેશી વૃક્ષોનું વિતરણ અને ગરીબ દીકરીઓને કરિયાવર આપવામાં આવેલ છે જરૂરિયાતમંદ લોકોને અનાજ વિતરણ સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિ ઉપરાંત મુક્તિરથની સેવા વર્ષોથી કાર્યરત છે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ રાણીપુરા ગામ તરફથી મારું નામ ભુરાભાઈ છે વાદી સમાજ રાણીપુરા ગામના રહેવાસી ને આ વાવાઝોડાની તોફાનની કારણે દયાભાઈ દેસાઈ આ ગરીબ જનતા માટે આટલો બહુ મોટામાં મોટો યોગદાન કર્યો છે ને એથી આગળ આ નબળી વાતાવરણની પોઝિશનની કારણે અમારા નબળા માણસોને દિલથી આ બધું સહે એ માટે અમારા લાખ લાખ વંદન જય હિન્દ જય ભારત હું આપું છું અને દેવામાં તો તાલપત્રી અમારી ઝૂંપડપટ્ટીમાં જિંદગી જીવી રહ્યા છીએ ને આવી વાતાવરણની કારણે અમારી કોઈ તેવડ નથી આવી કોઈ તાલપત્રી લેવા માટે ને આવા મોટા મોટા સાહેબો અમારા નબળી વરણને ને નબળા માણસોને દિલથી સહે આથી વિષય બીજું અમારે શું જોતું હોય સાહેબ ને એથી મજા અમારા હરદેવસિંહ બાપુનો જેને દેશ વિદેશની અંદર જેને જબરો નામ છે એવા ગરીબ માટે અહીંયા પધાર્યા છે એ માટે અમારા લાખ લાખ વંદન જય હિન્દ જય ભારત આજે આપણે કોરોનાની પરિસ્થિતિમાંથી પાસ થયા છીએ ઓક્સિજન માટે આપણે બધાએ દોડાદોડી કરી લીધેલી છે તો આપણને જે મફત ઓક્સિજન મળે છે એ પર્યાવરણ અને ઝાડ ઉછેર એની ઘણી સંસ્થાઓ ઘણા પ્રયત્નો કરે છે એ માટે અમે આ લોકોને જેણે તાલપત્રીનું અમે જેમને જેમને વિતરણ કર્યું છે એમને અમે એની પાસેથી પ્રોમિસ લીધું છે કે એમણે દરેકે એક ઝાડ વાવવાનું અને એ 3 વર્ષ સુધી એ લોકો ઉજેરે અને અમને ખાતરી થાય તો અમે 3 વર્ષ સુધી એમને તાલપત્રી આપશું આ અમે એમને પાસેથી પ્રોમિસ લીધું છે અને અમે એમને પ્રોમિસ આપ્યું છે આ અમારી તૈયારી છે આ માટે અમે સંપૂર્ણ તૈયાર છીએ અને આ પર્યાવરણ માટે પણ અમે સજાગ છીએ.